नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनो हार्दिक स्वागत करे छे। धोरण 11 साइंस चैप्टर नंबर 2 संबंध अने विधेय आ चैप्टर में आपणे अगाउना लेक्चर में शीखी गया के कार्टेशियन गुणाकार केवी रीते गणाय, क्रॉस प्रोडक्ट, एनो छेदगण, एनो योगगण, पछी एना उपगणोनी संख्या, आ बधुं ज शीखी गया। हवे आपणे जोईए तो तमने एवुं कीधुं छे के जो ए क्रॉस बी ए एक्स ए वाय बी एक्स बी वाय तो ए अने बी शोधो आवी वात करी छे। पहेला हूँ रकम लखी लू छू पछी जाते आपणे गणीए छे। जो ए क्रॉस बी बराबर एक ए एक बी एक सी बे ए बे बी बे सी त्रण ए त्रण बी त्रण सी तो ए ने बी शोधो तो ए ने बी शोधो आई बात छे। त्रीजा दाखलामां एवुं छे के जो पी क्रॉस क्यू एक्स ए एक्स बी एक्स सी वाय ए वाय बी वाय सी तो पी एने क्यू शोधो चौथो दाखला में एवं कीधु छे कि जो नंबर ऑफ ए इज इक्वल टू 3 अने नंबर ऑफ बी इज इक्वल टू 2 होय तेवा બે ગણો એ અને બી હોય તો ભિન્ન ઘટકો એક્સ વાય અને ઝેડ માટે એક્સ એક વાય બે અને ઝેડ એક એ એ ક્રોસ બીના ઘટકો હોય તો એ અને બી શોધો। પાંચમો, જો નંબર ઓફ એ બરાબર 2 અને નંબર ઓફ બી બરાબર 3 તેમજ એ ક્રોસ બી એક્સ 1 એક્સ 2 એક્સ 3 વાય 1 વાય 2 વાય 3 હોય તો એ અને બી શોધો।
હવે તમે જોઈ શકો કે એ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. એ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. બી બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. બી બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. આમ તો એમાં કયા કયા ગણો થયા ઘટકો? એ અને બી. અને બીમાં કયા કયા ઘટકો થયા? તો કે એક્સ અને વાય. આ પહેલો દાખલો થયો. બીજો દાખલો, એક એ બિલોંગ્સ ટુ શું છે? એ ક્રોસ બી. મતલબ એક બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી. આવું થાય. બીજું, એક બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી. આવડો. હવે ત્રીજું, એક બિલોંગ્સ ટુ એ અને સી બિલોંગ્સ ટુ બી. અથવા તમે એમ પણ કહી શકો કે આમાં એક 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 ઈ એમાં છે, પછી બી એ બી સી બીમાં છે, એમ પણ કહી શકો. ત્રણ પૈતા બી બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી. બે બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી. બે બિલોંગ્સ ટુ એ અને સી બિલોંગ્સ ટુ બી. ત્રણ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી. ત્રણ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ બી. ત્રણ બિલોંગ્સ ટુ એ અને સી બિલોંગ્સ ટુ બી. એટલે કે એ બરાબર શું થશે? એક બે ત્રણ, અને બી બરાબર એ બી સી. પહેલો પહેલો ઘટક એમાં હોય અને બીજો બીજો ઘટક બીમાં હોય. ચલો પી પીમાં ઘટકો કયા કયા આવે? તો કે એક્સ, ઓકે આ એક્સ આવી ગયો. આ વાય, આ વાય, ઓકે વાય આવી ગયો, પૂરું થઈ ગયું. ક્યુમાં કયા કયા ઘટકો આવે? તો કે એ, ઓકે આ બી, ઓકે સી. હવે આ એ આવી ગયો, બી આવી ગયો, સી આવી ગયો. આ ઘટકો તમે કહી શકો. એમાં ત્રણ ઘટક છે તો એ બરાબર ત્રણ થવા જોઈએ. આ ભિન્ન ઘટકો છે પાછા, તો એક્સ એમાં આવે, વાય એમાં આવે, ઝેડ એમાં આવે. એક્સ વાય ઝેડ, નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ થ્રી થઈ ગયા. હવે બી, તો આ એક તો બીમાં આવે ભાઈ, બે બીમાં આવે, આ એક આવી ગયો તો નંબર ઓફ ટુ થઈ ગયા, એ પણ તમારે થઈ ગયા. દાખલાની રકમ કરતા એનો જવાબ નાનો છે મિત્રો. હવે નંબર ઓફ એ એટલે એ બરાબર પેલો ઘટક એક્સ 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 વાય વાય વાય, એટલે કે એક્સ અને વાય. અને બી બરાબર બીજો બીજો ઘટક એટલે એક બે ત્રણ, એક બે ત્રણ એટલે એક બે અને ત્રણ, એક જ વાર લખવાનો આવે ને. તો ચાલો હવે
એનાથી એક સ્ટેપ આગળ જઈએ. જો કાર્તિજીય ગુણાકાર એ ક્રોસ એ ઘટકોની સંખ્યા 16 હોય અને તેમના પણ અને તેમાંના ત્રણ ઘટકો એ બી બી સી અને બી ડી હોય તો ગણ એ શોધો તથા એ ક્રોસ એના બાકીના ઘટકો શોધો. જો મિત્રો, એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ એ, મતલબ કે ઇમ્પ્લાઇઝ એન્ડ ઇમ્પ્લાઇઝ A belongs to A અને B belongs to A. ઓકે, ચલો B C belongs to A cross A, implies and implies B belongs to A અને C belongs to A. હવે B D belongs to A cross A, implies B belongs to A અને D belongs to A. ચલો A માં બે વાર ના આવવું જોઈએ, એક ને એક વારંવાર. તો A આવે તો આવે, B આવે આવે, B આવી ગયું નહીં લેવાનું, C આવે તો કે આવે, D આવી ગયું નહીં લેવાનું, D આવે. તો A B C માં કેટલા સભ્યો થયા? ચાર. તો A ક્રોસ A માં ચકો ચકો 16, એટલે એના સભ્યો મળી ગયા. હવે તમારે શું કરવાનું? એ ક્રોસ એ મેળવવાનું, એટલે એ બી સી ડી ક્રોસ એ બી સી ડી. તો એ એ એ એ બી એ સી એ ડી. હવે આમ તો ડાયરેક્ટ તમે લખી નાખો એ ક્રોસ એના બાકીના ઘટકો. તો તમારે શું કરવાનું? એ બી આને લેવાનો એક, કે આ તો આપણે અહીંયા આવી ગયો છે, બરાબર છે. હવે બીસી આવે ત્યારે ધ્યાનમાં રાખવાનું. એ એ એ બી એ સી એ ડી. હવે બી એ બી બી. હવે બી સી નહીં લેવાનો, બી ડી. હવે સી નો વારો આવ્યો તો સી એ સી એ સી બી સી સી અને સી ડી. હવે ડી બીડીએ નહીં લેવાનું, કારણ કે બીડી આવી ગયું છે. ડી એ ડી બી ડી સી ડી ડી. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર,
सोल में आ त्रण काट नाखो एर रहे ने ए बाकी घटक एट ए क्रॉस ए मेलवानु यहाँ तरण काट नाखो बे आई काट ना एक अपने हर वार काट ना त्रण निकली गया एर सभ्य बदा एट बाकी सभ्य कहवा जो आग आव दाखिल गणीए बीजो दाखलो जो कार्तिजीय गुणाकार पी क्रॉस पी ना घटकों की संख्या नौ एटले पी में त्रण घटक है आ बात अने तेमाना बे घटक अने તેમાંના બે ઘટકો એક બે એક ત્રણ હોય તો ગણ પી શોધો તથા પી ક્રોસ પીના બાકીના ઘટકો શોધો જો મિત્રો તમે જોઈ શકો કે પીના ઘટકો કયા થયા એક ઓકે બે પણ પીનો ઘટક જ થાય કારણ કે પી ક્રોસ પી છે એટલે બે પીનો ઘટક થાય એક આવી ગયો ત્રણ પણ પીનો ઘટક થાય એટલે આ પી મળી ગયું હવે આપણે પી ક્રોસ પી પહેલાં મેળવી લઈએ એક બે ત્રણ ક્રોસ એક બે ત્રણ બરાબર છે એક 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 બે એક ત્રણ બે એક બે 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 ત્રણ ત્રણ એક ત્રણ બે ત્રણ ત્રણ આ પી ક્રોસ પીના ઘટકો થયા હવે પી ક્રોસ પીના બાકીના ઘટકો તો એમાંથી ત્રણ ઘટક બાદ કરી નાખવાના આમાં જો નવ હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એમાં કયા કયા બાદ કરી નાખવાના એક બે એટલે એક આ બાદ કરી નાખવાનું અને એક ત્રણ આ બે બાદ કરી નાખો બાકીના લખી નાખો એટલે એક એક બે એક બે 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 ત્રણ ત્રણ એક ત્રણ બે ત્રણ ત્રણ આ બાકીના ઘટકો થઈ ગયા આ પ્રકારનો ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજો દાખલો એવું કહે છે કે દાખલા નંબર ત્રણ જો કાર્તેજીય ગુણાકાર એ ક્રોસ એના ઘટકોની સંખ્યા નવ છે નવ હોય અને તેમાંના બે ઘટકો માઇનસ એક જીરો જીરો એક તો એ શોધો તથા એ ક્રોસ એના બાકીના ઘટકો શોધો
तो ए तो तमे सीधू ज कही सको कि माइनस एक आवशे जीरो आवशे ने एक आवशे कारण के माइनस एक ए मां होय जीरो पण ए मां होय अने एक पण ए मां होय। हवे ए क्रॉस ए तो माइनस एक जीरो एक क्रॉस माइनस एक जीरो एक माइनस माइनस वन माइनस वन जीरो माइनस वन वन जीरो माइनस वन जीरो माइनस वन जीरो 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 एक एक बे त्रण चार पाँच ने छ त्रण दिया एक माइनस एक एक जीरो एक एक એમાંથી તમારે ત્રણ કાઢ નાખવાના માઇનસ એક જીરો એક આ કાઢ નાખવાનું અને ઝીરો એક આ બે કાઢ નાખવાનું બાકીના વધે એ તમારે લખવાના એટલે અહીં એવું લખશું એ ક્રોસ એના બાકીના ઘટકો બરાબર માઇનસ એક માઇનસ એક માઇનસ એક એક ઝીરો માઇનસ એક जीरो जीरो एक माइनस एक एक जीरो एक 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 बे तीन चार पाँच छ सात नौ में बे निकली गया सात आई गया। तो आ त्रणे दाखला एक प्रकारना हता। चलो जो ए बराबर एक त्रण त्रिपरिमाण कीधु छे होय तो ए क्रॉस ए क्रॉस ए क्रॉस शोधो। ए क्रॉस ए क्रॉस ए एक त्रण क्रॉस एक त्रण क्रॉस एक त्रण तो बे बे चार बे बे चार चार दू आठ आया केला सभ्य आवशे आठ आवशे सौथी पहला एक 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 लेवानो शू एक 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 आवी गयो। हवे आ एक आ एक आ त्रण एटले कि एक एक त्रण पछी आ एक पेला एकड़ो छे पछी आ त्रण त्रण एक पछी आ एक आ त्रण त्रण आ एक त्रण त्रण आवुं आवी गयुं। હવે ત્રણ એક એક ત્રણ એક એક ત્રણ ત્રણ એક ત્રણ એક એક પછી ત્રણ એક ત્રણ ત્રણ એક ત્રણ ત્રણ એક ત્રણ 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 એક ત્રણ ત્રણ એક અને ત્રણ 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 આ શું થયું એ ક્રોસ એ ક્રોસ એ
હવે આ પહેલો દાખલો હતો, આ બીજો દાખલો. જો એ બરાબર માઇનસ એક એક હોય તો એ ક્રોસ એ ક્રોસ એ શોધો. તમે સમજો, એ ક્રોસ એ ક્રોસ એ માઇનસ એક એક ક્રોસ માઇનસ એક એક ક્રોસ માઇનસ એક એક, આવું થઈ ગયું. તો સૌથી પહેલાં તો માઇનસ એક માઇનસ એક માઇનસ એક આ ત્રણ આવી ગયું, પછી માઇનસ એક માઇનસ એક માઇનસ એક માઇનસ એક એક આવશે. એટલે આ માઇનસ એક માઇનસ એક માઇનસ એક પહેલાં લીધું, માઇનસ એક માઇનસ એક પ્લસ એક, પછી માઇનસ એક પ્લસ એક માઇનસ એક, માઇનસ એક પ્લસ એક માઇનસ એક, પછી માઇનસ એક પ્લસ એક પ્લસ એક, માઇનસ એક પ્લસ એક પ્લસ એક. વન આ વન માઇનસ વન માઇનસ વન, આ વન માઇનસ વન માઇનસ વન, આ વન માઇનસ વન પ્લસ વન, વન માઇનસ વન પ્લસ વન, વન વન માઇનસ વન, વન વન માઇનસ વન, વન વન વન, વન વન વન. જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થઈ ગયા. હવે મિત્રો, ત્રીજો અને ચોથો દાખલો તમે જાતે ગણશો તો તમને ખ્યાલ આવશે કે આમાં શું કરવું જોઈએ. એક બે હોય તો એ ક્રોસ એ ક્રોસ એ શોધો. અને ચોથો નંબરનો દાખલો, પી બરાબર એ બી હોય તો પી ક્રોસ પી ક્રોસ પી શોધો. રેડી? હવે આપણે આવો દાખલો ગણવાનો છે કે જો એ બરાબર એ બી સી, ગણ બી બરાબર બી સી ડી, ગણ સી બરાબર ડી ઈ હોય તો એક એ ક્રોસ બી છેદ સી બરાબર એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી આ મેળવવાનું. બીજું, બી યોગ સી એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી. ત્રીજું, એ ક્રોસ બી માઇનસ સી એ ક્રોસ બી.
जो मित्रों पेलो दाखलो आपणे गणवा जईने तो ए क्रॉस बी छेद सी, तो सौथी पहला तो बी छेद सी मेळवू पड़े। तो बी छेद सी एटले बी सी डी छेद डी ई, बन्ने मां होय एवो डी, आ बी छेद सी। हवे डाबी बाजु बराबर ई क्रॉस बी छेद सी, એટલે એ એટલે એ બી સી ક્રોસ ડી, એ ડી બી ડી સી ડી, આ પરિણામ એક। આ શું આવ્યું? એ ક્રોસ બી છેદ સી। હવે એ ક્રોસ બી, ए क्रॉस बी छेद ए क्रॉस सी मेळवी, तो एना ए क्रॉस बी मेळवू पड़े पहला। तो ए क्रॉस बी में ए बी सी क्रॉस बी सी डी, ए बी ए सी ए डी, बी 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 सी बी डी, सी बी सी 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 डी, आ ए क्रॉस बी छे। ए क्रॉस सी मेळवीए एटले ए बी સી ક્રોસ સી એટલે ડી ઈ, એ ડી બી ડી એ ઈ પી ડી બી ઈ સી ડી સી ઈ। હવે આ બેનો છેદગણ લઈએ। છેદગણમાં તમે જોઈ શકો કે શું શું આવ્યું છે, બંનેમાં હોય એવું, એ બી છે નથી, એ સી છે નથી, એ ડી છે, તો આ છે બંનેમાં, પછી બી બી નથી, બી સી નથી, બી ડી તો કે આ છે, પછી સી બી નથી, સી સી નથી, સી ડી તો કે છે આ અને આ। તો તમે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી બરાબર એ ડી પછી બી ડી અને સી ડી, પરિણામ બે, પરિણામ એક અને બે પરથી એ ક્રોસ બી છેદ સી બરાબર એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી સાબિત થાય છે। ચાલ હવે આપણે બીજા દાખલા તરફ જશું, એમાં યોગ મેળવો છો, શું? તો આપણે અહીં યોગ મેળવીશું, અહીંયા યોગ મેળવીશું, બી યોગ સી બરાબર બી સી ડી ઈ,
ए क्रॉस बी योग सी बी सी डी ई। तो आम आवश्य ए बी ए सी ए डी ए ई बी 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 सी बी डी बी ई सी बी सी 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 डी सी ई आटलू आने परिणाम एक केस आप तमारे शू करवानुं छे आटला सभ्यों काढ़ी नाखवाना छे ए क्रॉस बी योग ए क्रॉस सी आ बधा लखता जावाना क्या ए बी लखू ए सी लखू आने लखवानुं बी डी बन्ने में होय एवुं नहीं लखवानुं पछी बी सी बी डी ने लखवानुं आ सभ्य तो पहला बदा लख नाखवानो चलो ए बी ए सी ए डी बी 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 सी बी डी सी बी सी 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 डी आवी गया बदा हवे में ए डी नहीं लखवानू ए लखवानू बी डी नहीं लखवानू बी लखवानू सी डी नहीं लखवानू सी ई लखवानू आमा गणी लो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार ने बार एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगियार ने बार आम जो लो जे छे ए बी ए सी ए डी ए ई छे बदा ज सभ्यों छे एटले परिणाम आने आपणे बे कहेशुं परिणाम एक अने बे परथी शुं साबित थशे ए क्रॉस बी योग सी बराबर ए क्रॉस बी योग ए क्रॉस सी। चलो रेडी आगळ जाइए त्रीजो दाखलो सौथी पहला ए क्रॉस बी माइनस सी तो बी माइनस सी मेळवू जोईए तो बी एटले बी सी डी माइनस डी ई तो आ सभ्यो शू करवाना काढ़ी नाखवाना याद आवे छे अगाउना चेप्टर में आपणे એવું શીખી ગયા હતા યુ માઇનસ એ યુમાંથી એના તમામ સભ્યો કાઢી નાખવાના યુમાંથી એના તમામે તમામ સભ્યો કાઢી નાખવાના એટલે બી અને સી B માઇનસ સી આવું આવશે A ક્રોસ B માઇનસ સી બરાબર A એટલે A B C ક્રોસ B C A B A C B B B C
ए बी ए सी बी 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 सी सी बी अने सी सी A क्रॉस B माइनस A क्रॉस C A B A C A D B B B C B D C CB, CC, CD, minus AD, AE, BD, BE, CD, ए बी आवे ए बी पछी ए सी ए आवे जो ए सी आ ए ई है पछी ए डी नो आवे पछी बी बी आवे પછી બી સી આવશે બી ડી આવશે બી બી આ બી ડી નું આવે બી ડી આવે નહીં બી સી આવશે પછી સી બી આ સી સી આવશે સી ડી નહીં આવે સી બી આવશે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ આ પરિણામ એક છે આ પરિણામ બે તો પરિણામ એક અને બે પરથી A ક્રોસ B માઇનસ C A ક્રોસ B માઇનસ A ક્રોસ C થાય આ આપણે પરિણામો મેળવીએ તમારા મગજમાં બધી જ યોગ ક્રિયા છેદ ક્રિયા યોગનું છેદ પર વિભાજન ક્રોસનું યોગ પર કે છેદ પર વિભાજન આ બધું જ આપણે અહીંયા શીખીએ છીએ આના જેવો જ દાખલો બે છે એમાં તમે વિચારો કે ધારો કે આ એ બરાબર એક બે છે બી બરાબર એક બે ત્રણ ચાર છે અને સી બરાબર પાંચ છ હોય તો અને ડી બરાબર પાંચ છ સાત આઠ તો નીચેના પરિણામો પરિણામો સકાશ પેલું એ ક્રોસ બી છેદ સી
बराबर ए क्रॉस बी छेद ए क्रॉस सी। बीजू ए क्रॉस सी ए बी क्रॉस डी नो उपगण छे। बेलास જોઈ લઈ એ ક્રોસ સી લઈ લઈ એ ક્રોસ સી એક બે સી પાંચ છ એક પાંચ એક છ બે પાંચ બે છ આ એ ક્રોસ સી થયું। હવે બી ક્રોસ ડી બી એટલે એક બે ત્રણ ચાર ડી એટલે પાંચ છ સાત આઠ ચોકો ચોકો હોળ થશે એક પાંચ બે છ બે સાત બે આઠ એક પાંચ એક છ એક સાત એક આઠ ચાર બે પાંચ બે છ બે સાત બે આઠ પછી ત્રણ પાંચ ત્રણ છ ત્રણ સાત ત્રણ આઠ ચાર પાંચ ચાર છ ચાર સાત ચાર આઠ। હવે તમે જો એક પાંચ તો આ એક પાંચ એક છ બે પાંચ અને બે છ આ આખે આખા બધા આ બધા જ સભ્યો આમાં આવેલા છે એ ક્રોસ સીના તમામ ઘટકો બી ક્રોસ ડીના પણ સભ્યો છે તેથી એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે। હવે આ તો તમે અગાઉ મેળવો તો એવું જ છે એ ક્રોસ સી તો મેં મેળવી દીધું છે અહીંયા અને એ ક્રોસ બી મેળવવાનું બેનો શું લેવાનો છેદગણ લેવાનો છે ચાલો કરાવી દઉં મૂંઝાવમાં। સૌથી પહેલાં એ ક્રોસ બી છેદ સી મેળવીએ તો બી છેદ સી મેળવવું પડે એક બે ત્રણ ચાર પાંચસો તો બંનેમાં હોય એ ક્રોસ બી છેદ સી એક બે ક્રોસ ફાઈવ એ ક્રોસ બી છેદ સી આ પરિણામ એક। હવે એ ક્રોસ બી મેળવીએ એ ક્રોસ બી એક બે એક એક બે ત્રણ ચાર એક બે એક 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 બે એક ત્રણ ચાર બે એક બે 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 ત્રણ બે ચાર। હવે આ અને આ બંનેનો છેદગણ એટલે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી એક 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 બે એક ત્રણ
एक चार बे एक बे 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 त्रण बे चार छेद एक पांच एक छ बे पांच बे छ बराबर खाली गण ए क्रॉस बी छेद ए क्रॉस सी परिणाम बे परिणाम एक ने बे ऊपर थी साबित थाय छे। नीचे आपेलामां क्यूँ विधान सत्य है क्यूँ विधान खोटू है आम आपेलू है पी अने क्यू बराबर एन एम आपेलू है तो पी क्रॉस क्यू बराबर एम एन एन एम हाँ तमे जुओ तो पी क्रॉस क्यू शू थशे एम एन क्रॉस एन एम तो एम एन एम एम एन 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 एम चार था आवा चार मळे एटले आ विधान केवुं छे खोटू छे। हवे बीजुं एम के छे जो ए ने बी अरिक्त गुण होय तो ज्यां एक्स बिलोंग्स टू ए तथा वाय बिलोंग्स टू बी होय तेवी तमाम क्रमयुक्त जोड़ जोड़ो एक्स वाय थी बनतो अरिक्त गण ए क्रॉस बी छे हाँ तो आ साचू छे। अने त्रीजू जो ए बराबर एक बे बी बराबर त्रण चार ए क्रॉस बी छेद फाय बराबर फाय हवे तमे बी छेद फाय ए खाली गण थाय खाली गण अरे कोई पण गणनो क्रॉस प्रोडक्ट लो ए खाली गण थाय तो आ पण साचो छो। मित्रों अहीं आपणे घणुं बधुं शीख्या एटले घणा बधा दाखलामांथी तमे જોશો તો 2.1 તમને આખું આવડી ગયું હશે ત્યાં સુધી રજા આપશો।